आज रूढ़ी अषाढ़ी बीजे छे। जगत नो नाथ नगरचर्या नगरचर्या करी अने निज मंदिरे परत फरी रह्यो होय ते वच्चे ज गुजरातना जगतना तात माटे पण अति महत्वनी खबर सामे आवी छे। हवामान निष्णात अंबालाल पटेले अषाढ़ी बीजनो चोमासानो वर्तारो काढ्यो छे, त्यारे जुओ आ अहेवालमां शुं छे चोमासाने लईने मोटुं अनुमान। अषाढ़ी बीजे थया अमी छाटणा, हवे मेघ महर थी थशे नीला लहर। खेडूतो माटे खुशीना समाचार, अषाढ़ी बीजे आव्यो जोरदार वर्तारो। अंबालाल पटेले काढ्यो वर्तारो। गुजरातमां ચોમાસાને લઈને આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે। વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે। અષાઢી બીજે પડેલા અમી છાંટણા પરથી આગાહીકાર અંબાલાલ પટેલે વર્તારો કાઢ્યો છે, જેને સાંભળી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જશે। અંબાલાલ પટેલનું અનુમાન, અષાઢી પાંચમ બાદ જામશે ચોમાસુ। 25-30 જૂને ભારે વરસાદની આગાહી। અંબાલાલ પટેલનું વરસાદને લઈને અનુમાન, માત્ર દક્ષિણ જ નહીં ઉત્તર ગુજરાતમાં થઈ શકે જળબંબાકાર। વાવાઝોડાના કારણે પાછળ ઠેલાયેલા ચોમાસાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। 25 જૂન થી 30 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે। રાજ્યમાં ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। 25-30 જૂન સુધી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગો પણ જળબંબાકાર થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 250 મિલીમીટર ઉપર વરસાદની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 300 મિલીમીટર ઉપર વરસાદની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતમાં 8 ઇંચ વરસાદ, મધ્ય ગુજરાતમાં 10 ઇંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 12 ઇંચ વરસાદ પડી શકે। એટલે કે જૂનના છેલ્લા 8 દિવસ ગુજરાતના ખેડૂતો માટે ચોમાસુ પાકને લઈ અતિ મહત્વના છે। આ વરસાદથી ખેડૂતોએ અત્યારે કરેલી વાવણીને મોટા પ્રમાણમાં પાણી મળશે, જેથી પાકનું પણ સારા પ્રમાણમાં ઉત્પાદન થાય તેવી શક્યતાઓ છે। 24 તારીખ બાદ વરસનારા ભારે વરસાદના કારણે અંબાલાલ પટેલના મતે હાલથી જ રાજ્યની નદીઓ બે કાંઠે વહેતી થઈ જશે। અંબાલાલના મતે સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદી સહિતના રાજ્યની અનેક નદીઓ બે કાંઠે વહેતી થશે। આ દરમિયાન મધ્યપ્રદેશ અને મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં પણ ભારે વરસાદ પડી શકે છે। જો કે અંબાલાલ પટેલ મુજબ અષાઢી પાંચમે વીજળી થાય તો ચોમાસુ સારું જશે। તારીખ 25-30માં અને જુલાઈની શરૂઆતમાં રાજ્યના લગભગ સઘળા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ જે મહદ ભાગમાં વરસાદ શક્યતા રહેતા 22 જૂનથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા બોલાવી શકે ધડબડાટી। તો બીજી તરફ હવામાન નિષ્ણાત રમણીક વામજા માની રહ્યા છે કે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજા જોરદાર બખા બોલાવશે। તારીખ 22-6 થી 30 સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે તેવું મારું અનુમાન છે આદ્ય નક્ષત્રમાં। એમ તો ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસુ 15 જૂને બેસી જાય છે, પરંતુ આ વખતે 20 જૂન થઈ ગઈ છે અને હજી સુધી ચોમાસાના કોઈ અંધાર નથી, જેથી ખેડૂતો પણ ચિંતાતુર છે। ત્યારે ચોમાસુ મોડું કેમ થયું તેવો પણ હાલ સવાલ ભૂમિપુત્રોને થતો હશે, તેનો જવાબ હવામાન નિષ્ણાત રમણીક વામજાએ આપ્યો। દિવાળી ઉપર જે વાવાઝોડા થયા ત્યારે મેં ઘણા લોકોને કહ્યું કે આ વર્ષે ચોમાસુ મોડું બેસે, અને એનું કારણ કે દિવાળી ઉપર જે ચોમાસામાં અંદર વરસાદની અંદર ઘણા વાવાઝોડા અરબી સમુદ્ર બંગાળ ઉપર વરસાદ થયો એને હિસાબે ચોમાસું
જો કે ચોમાસું ભલે મોડું ચાલી રહ્યું છે, પરંતુ આગામી સમયમાં ખૂબ ઝડપથી ચોમાસું ગુજરાતમાં બેસી જશે। પરંતુ આ મોડું ચોમાસું ગુજરાતમાં ખૂબ લાંબુ ચાલી શકે છે, જેથી ખેડૂતોના પાછોતરા પાકને સારો એવો ફાયદો થઈ શકે છે। રમણીક વામજાનું અનુમાન, નવરાત્રીમાં મેઘરાજા વિઘ્ન બની શકે। ખેલૈયાઓની મોજમાં પડી શકે છે ડખો। જોકે રમણીક વામજા કહી રહ્યા છે કે ચોમાસું સારું રહેશે અને નદી નાળા અને 45 જેટલા ગુજરાતના ડેમ છલકાઈ જશે। આ બધું ચોમાસું સારું જાય તેવું અનુમાન છે, ને ચોમાસું લાંબુ આવશે, જે નોરતા સુધી ચોમાસું આવશે। આ વર્ષે ચોમાસાની અંદર 50-55 વરસાદ થશે અને 40-45 ડેમ ઓફર થશે અને ચોમાસું સારું જાય તેવું વરસાદને ખેંચ આવશે અને ભાદરવા મહિનાની અંદર પણ અતિ ભારે વરસાદ થાય તેવું મારું પૂરું અનુમાન છે। ત્યારે ચોમાસાના અનુમાન વચ્ચે વાવાઝોડામાં પડેલા વરસાદે ગુજરાતને પાણીથી કઈ રીતે તરબોળ કર્યું તેને જોઈએ તો વાવાઝોડાની અસરના કારણે 1200% વધુ વરસાદ માત્ર કચ્છ જિલ્લામાં નોંધાયો છે। તે સિવાય રાજ્યના અનેક જિલ્લાઓ છે જે જૂન મહિનામાં જ પાણીથી તરબોળ થઈ ગયા છે। આવું છેલ્લા ઘણા વર્ષોમાં ક્યારેય નથી થયું કે જૂન મહિનાના પહેલા જ 20 દિવસમાં 1200% જેટલો વધુ વરસાદ પડી જશે। ત્યારે જે વરસાદ પડ્યો છે તેની વાત કરીએ તો ગત વર્ષની તુલનામાં આ વર્ષે 1-20 જૂન દરમિયાન કેટલો વધુ વરસાદ નોંધાયો છે તેની હું વાત કરું તો બ્લુ કલર જે આપ જોઈ રહ્યા છો તે બતાવે છે કે વધારે વરસાદ નોંધાયો છે। 1142% કચ્છમાં વધુ વરસાદ નોંધાયો છે। જી હા, જે વરસાદ નોંધાયો તેમાં મોરબીમાં 174%, જામનગરમાં 293%, રાજકોટમાં 111%, દ્વારકામાં 574%, પોરબંદરમાં 114%, જૂનાગઢમાં 123%, ગીર સોમનાથમાં 67%, બનાસકાંઠામાં 692%, પાટણમાં 427%, અને મહેસાણામાં 167%, સાબરકાંઠામાં 301% વરસાદ વધુ નોંધાયો છે।